નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગજેન્દ્ર ગોહિલ અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર. અંગ્રેજોના કેટલાક જાગૃત લોકો પર્યાવરણની સુરક્ષા માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરનાર છે. અંકલેશ્વરને પ્રદૂષણ મુક્ત કરવા માટે કેટલાક લોકો પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ કેટલાક નફ્ફટ ઉદ્યોગપતિઓ હજુ પણ સુધરવાનું નામ લેતા નથી. હજુ પણ પર્યાવરણને નુકસાન કરવા માટે જરાય પણ ખચકાટ અનુભવતા નથી, ત્યારે હજુ પણ લોકો વૃક્ષનું મહત્તા સમજતા નથી. જ્યારે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા આવતીકાલે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે GIDC વિસ્તારમાં 500 થી 700 જેટલા વૃક્ષો રોપવામાં આવનાર છે, આ જાગૃત નાગરિકોએ પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો. દરેક વર્ષે કેટલાક લોકો વૃક્ષો લગાવે છે, પરંતુ જતન કરતા નથી, માત્ર ફોટો પડાવે છે. ત્યારે હવે વૃક્ષોનું જતન કરવામાં આવે તો જ પર્યાવરણ બચી શકે છે, નહીં તો આવનાર દિવસોમાં આપણે ઓક્સિજનના બોટલ સાથે લઈને ફરવાની ફરજ પડશે. તેવું જણાવતા લોકોને એક વૃક્ષનું રોપણ કરી તેનું જતન કરવાની માંગ કરવામાં આવી હતી. મોંડી દિવાળી. મોંડુભાઈ, તમે શું કરો છો? હું એક સોશિયલ વર્કર છું અને અહીંયા GIDC રહું છું અને મારા ગ્રામ્યમાં માનવાધિકારમાં જોડાયેલા છું. મોંડુભાઈ, આજે કાલે 5 જૂન છે એટલે વૃક્ષારોપણનો લોકો મનાવે છે, તો તમે એના વિશેમાં શું સમજો? હવે બધું મને તો નહીં લાગતો, બધા ઢોંગ જ છે. ઘણા બધા લોકો પેણ કોર્ટમાં પણ પહેલા વખતે બીજા વર્ષે અમે લગાવ્યા હતા કોર્ટમાં, બસ ડેપો પાસે મસ્જિદને ગ્રાઉન્ડ ઓર ચર્ચમાં જીતાલીમાં અમે પોતે જ સોશિયલ વર્કર તરીકે ગયા હતા, ત્યાં પેડ લગાવ્યા હતા. પણ લોકો પેડમાં કંઈ પાણીઓની નાખ્યા નહીં, ખાલી ફોટો અને સોસા કરવા આટલું લોકો આવે છે. મોટી મોટી હસ્તીઓ આવે, કંપનીઓવાળા આવે, ફોટો ખીચાને જતા રહે છે. અને તમે જોઈ શકો છો GIDCમાં અમે ઘણા બધા પેડો અમે લગાવ્યા અને એટલું બધું ફાળો GIDC પણ આપે છે અને કંપનીઓવાળા પણ આપે છે, પણ ગંદા પાણીના લીધે બધા 75% હું 80% બધા પેડો ઉકાઈને લાકડા જેવા થઈ ગયેલા છે. અમે દરેક જગ્યાએ કંપનીમાં તમે જોઈ શકો, કંપનીઓની બહાર જે લોકો પેડ લગાવ્યા છે, કંપનીઓને એને આખું જોઈએ, પાણી નાખવું જોઈએ. GPCPને પણ એને ધ્યાન રાખવું જોઈએ કે ચાલો ભાઈ, અગર કંપનીવાળા પેડ લગાવે છે તો એ લોકોને તદ્દન એને સ્ટ્રીક રાખે કે ના ભાઈ, તમે પેડ લગાવ્યા છો તો એને પાણીઓને રાખો. પણ કોઈ બધું ધ્યાન રાખતા નથી, પર્યાવરણનું ખૂબ હનન થાય છે, કોઈ એના ઉપર ધ્યાન રાખતો નથી અને આપણે ભોગવીએ જ છીએ. વરસાદ પણ નહીં થતું, લોકોની પણ પરેશાની થાય છે, બીમારીઓ થાય છે. તમે ગમે ત્યાં હોસ્પિટલમાં જતા રહો, દરરોજ બે જતો જેના મરે જ છે એવી હાલત થઈ ગયેલી છે. હવે એના ઉપર GPCP, GIDCને અને પર્યાવરણને તંદુરસ્ત થવું જોઈએ, કેમ કે આપણે એનાથી આપણે ઇન્સાનોને પણ તકલીફ પડે છે, જાનવરો મરે છે. ગંદા પાણી હું GIDCમાં આખો દિવસ ફરું છું, મને ખબર છે ગંદા પાણી પીવાથી ગાય ભેંસો અમારી ગાય માતાઓ મરી જાય છે, જાનવરો મરી જાય છે. કંપનીઓ એ લોકોને તો સારું પાણીને ખાડો ખોદીને મૂકી દેવું, ડ્રમ મૂકી દેવું કે ચાલો જાનવર પીવા આટું, એ પણ નહીં કરતા. તમે આખી કંપનીને GIDCમાં ચારો બાજુ જોઈ લો, જેટલા લોકો પેડ લગાવીને ફોટો ખીચાવ્યા હતા અને લાવીને લખીને ગાંધીનગર કે દિલ્હી ગમે ત્યાં મોકલાવતા હોય, પણ એ બધા પેડો ગાયને લાકડા જેવા થઈ ગયા છે. એટલે પર્યાવરણનું ખૂબ ખૂબ હનન થાય છે. અને અમે તો સોશિયલ વર્કર છે ભાઈ, જ્યાં લોકોને જરૂર પડે છે અમે ત્યાં ઊભા રહીએ છીએ. જય શ્રી રામ, જય હિન્દ. ઓકે. આપણું નામ સુરેશભાઈ પાંડુરંગ ખરાક. કાલે આવતી જૂનમાં 5 જૂન માટે આ બધી તૈયારી ચાલુ રહેલી છે. GIDC ખાતે અમે 500 થી 700 ઝાડ વાવવાના છે અને ફળ ફ્રૂટના બધા વિગતો એને અંદર છે, કે જેને કારણ કે આ પર્યાવરણને આ લોકો સર હાલમાં પર્યાવરણની સુરક્ષાને લઈને લોકો તમે જોઈ રહ્યા છે કે કંઈ બરાબર થતું નથી, કઈ જગ્યાએ ઝાડ પણ નથી રોપતા લોકો, એ લોકોના માટે શું કહેશો તમે? એના માટે કે અત્યારની જે ચાલી રહેલી એ પ્રમાણે આપણે જો પર્યાવરણથી બહાર નીકળવું હોય તો વૃક્ષારોપણ વગર કંઈ થવાનું નથી. આજે કેમિકલ બી કંઈક બી શ્વાસ લેવાનો થાય, કશું વસ્તુ થવાનું હોય તો વૃક્ષારોપણ વગર કંઈ થવાનું નથી. આ ટૂંકમાં વસ્તુનો નિકાલ છે. સાહેબ, તમે કાલે કેટલા ઝાડ રોપવાના છે? અમે ઓછા સાહેબ અમે કાલે 700 થી 800 ઝાડ વૃક્ષારોપણ થશે. સાહેબ, આવનારી પીઢીને તમે શું કહેવા માગો છો? આવનારી પીઢી માટે એટલું કહેવા માંગીએ છીએ કે એક ટાઈમ આપણા ઓક્સિજનના બોટલ લઈને ફરવા કરતાં એક 5 જૂન કાલે આવતીકાલે 5 જૂન છે એના માટે એક એક વૃક્ષોતર વાવશો તો બહુ સારું અને આનંદ થશે. ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં આવતીકાલે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે એક તરફ કેમિકલયુક્ત પાણી ગટરોમાં વહે છે ત્યારે વૃક્ષો પણ સુકાઈ રહ્યા છે.
ગુજરાત રાજ્યમાં સૌથી મોટી ઔદ્યોગિક નગરી ભરૂચ જિલ્લામાં છે. અંકલેશ્વર જીઆઈડીસી, પાનોલી, ઝઘડિયા જીઆઈડીસી, વાલિયા જીઆઈડીસી અને દહેજ સહેજ વિલાયત સહેજની કંપનીઓ આવેલ છે, ત્યારે પ્રદૂષણ રોકવાના મામલે અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી પહેલા નંબર પર આવે છે. ઉદ્યોગોએ પ્રદૂષણ રોકવાની તમામ હદો વટાવી નાખતા અંતે પાછલા વર્ષોમાં અસહ્ય કંપનીઓ જળ પ્રદૂષણ, લેન્ડ પ્રદૂષણને મામલે જીપીસીપી દ્વારા ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી અને હવે તો કોર્ટમાં મામલો ગયા બાદ તો જીપીસીપીએ કંપનીઓ નજીક ખોદકામ કરતા પ્રદૂષિત કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરતી પાઇપલાઇનો મળી આવી હતી. જ્યારે હમણાં સુધી 8થી વધુ કંપનીઓ પ્રદૂષણ ઓળખતી ઝડપાઈ છે, જ્યારે દર વર્ષે પર્યાવરણને બચાવવા માટે જીઆઈડીસીના ખુલ્લા પ્લોટોમાં વન ખાતું જીપીસીપી અને ઉદ્યોગોએ મળીને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરે છે, ત્યારે આ વૃક્ષ રોપ્યા બાદ તેની સંભાળ કરવામાં આવતી નથી. જ્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવા જ કેટલાક જગ્યાઓએ વૃક્ષો સુકાઈ ગયા છે. ઉનાળામાં કોઈ જ તેમને પાણી છાંટવાની તરકાર સુધા લેતા નથી, એટલે કે વૃક્ષો હવે રહ્યા જ નથી તેવા થઈ ગયા છે. ત્યારે આજે પણ કંપનીઓનું પ્રદૂષિત પાણી ખુલ્લા ગટરોમાં વહી રહ્યું છે અને ખુલ્લી ગટરોનું પાણી વહીને આમલાખાડી સુધી પહોંચે છે, ત્યારે પર્યાવરણ દિવસની ઉજવણી કેટલીક સાર્થક બને છે તે તો આપણે નજરથી નિહાળીશું. હજુ 5 વર્ષ લાગી જશે અંકલેશ્વરને હરિયાળું બનાવવા, પ્રદૂષણ મુક્ત બનાવવા. જોકે તેના માટે લોકોએ જાગૃત થવાની ખાસ જરૂર છે. અંકલેશ્વરના સારંગપુર ગામની હદમાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયા દ્વારા કચરો નાખી સળગાવવામાં આવતા લોકોને ધૂમાડાની અસર થતી હોવાની બૂમ ઉઠવા પામી છે. અંકલેશ્વર જીઆઈડીસીના નોટિફાઈડ એરિયા દ્વારા જે કચરો એકત્ર કરવામાં આવે છે તેને સારંગપુર ગામની સીમમાં ડમ્પિંગ કરવામાં આવે છે. જોકે અહીં કચરો નાખવાની મંજૂરી છે, પરંતુ નોટિફાઈડ એરિયાના ચાલાક અધિકારીઓ કચરામાં આવતી દુર્ગંધની ફરિયાદ ગામ લોકોએ કરતા ચાલાક અધિકારીઓ દ્વારા અહીં નાખવામાં આવેલ કચરાને સળગાવી દેવામાં આવ્યો હતો અને તેને પગલે ધુમાડા ઉડતા સારંગપુર ગામના લોકોએ નોટિફાઈડ એરિયાને તેની ફરિયાદ કરતા કચરામાં લગાવેલ આગને બુઝાવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું. ત્યારે આ તો કેવો નોટિફાઈડ એરિયાના અધિકારીઓનો વહીવટ તેવી ચર્ચા સારંગપુર ગામમાં હાલ થઈ રહી છે. ભરૂચ જિલ્લાના તાપમાનમાં પારામાં ઘટાડો થયો છે, પરંતુ ગરમ પવનોને પગલે ઉકળાટ થતાં લોકો ટ્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભરૂચ જિલ્લાના તાપમાનમાં મે મહિનામાં અંતિમ સપ્તાહમાં રેકોર્ડ તોડી નાખી તેટલી ગરમી પડી હતી. તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરીને 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. અસહનીય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જ્યારે છેલ્લા 2 દિવસમાં વાદળછાયું વાતાવરણને પગલે ગરમીના પારામાં રાહત થઈ હતી, પરંતુ ઉઘરાટથી લોકો હેરાન પરેશાન થયા હતા. જ્યારે આજે સોમવારે પણ ગરમીનો પારો 40 ડિગ્રીએ રહ્યો હતો. ભેજનું સહેજ પ્રમાણ રહ્યું હતું, જોકે ગરમ પવન ફૂંકાતા લોકો ઉકળાટને પગલે પરસેવે રેબઝેબ થયા હતા અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. પાલેજ અને નારેશ્વર ગામ નજીક ઓજ ગામ પાસે વહેલી સવારે લક્ઝરી બસ પલટી જતા 15 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી. પાલેજ નજીક નારેશ્વર ગામ ખાતે આવેલા ધાર્મિક સ્થાન ખાતે આવેલ લક્ઝરી બસના ચાલકે ઓજ ગામ નજીક એકાએક આગળ ચાલતા વાહનને ઓવરટેક કરવા જતા બસમાં ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા લક્ઝરી બસ ઓજ ગામ નજીક પલટી ખાઈ જતા 15થી વધુ મુસાફરોને ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે ભરાતી શનિવારી હાટ બજારમાંથી 65,000 ની મત્તા ભરેલ પર્સની ગઠિયાએ ઉઠાંતરી કરતા પોલીસ ચોકડે ફરિયાદ દાખલ થવા પામી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં શનિવારી હાટ બજારમાંથી મહિલાની થેલીમાં મૂકેલ સોનાનું મંગળસૂત્ર અને મોબાઈલ સહિત 500 રૂપિયા રોકડા મળી કુલ 65,000થી વધુના મુદ્દામાલની ચોરી કરી ગઠિયાઓ ફરાર થઈ જતા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ કુંજ રેસિડેન્સીમાં રહેતા પ્રફુલ્લાબેન કમલેશભાઈ ઠેસિયા પોતાને ધેરાણી સાથે અંકલેશ્વર જીઆઈડીસીના ગાર્ડન સિટી રોડ ઉપર ભરાતા શનિવારી હાટ બજારમાં ગયા હતા. તે દરમિયાન તેઓ પાસે રહેલ થેલીમાં મૂકેલ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 10,000 તથા 54,671 રૂપિયા કિંમતનું ને 17,950 ગ્રામનું સોનું અને મંગળસૂત્ર અને રોકડા રૂપિયા 500 મળી કુલ રૂપિયા 65,171ના મુદ્દામાલની ચોરી કરી ગઠિયાઓ ફરાર થઈ જવા પામ્યા હતા. બનાવ અંગે પ્રફુલ્લાબેને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરી અંગેની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારી બજાર
બજારમાં અવારનવાર મોબાઈલ ફોન પર્સની ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. ગુનેગારોના અડ્ડા સમાન શનિવારી બજાર વિસ્તાર પોલીસ દ્વારા કાયમી ધોરણે મહિલાઓ સાથે બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ ગ્રાહકો અને સ્થાનિક દુકાનદારો દ્વારા કરવામાં આવી રહી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી મોટરસાઇકલની ઉઠાંતરી થતા પોલીસો આપણે ફરિયાદ દાખલ થઈ છે. અંકલેશ્વર શહેરમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળ વિસ્તારમાં રૂમ નંબર 615માં રહેતા બ્રિજેશકુમાર સુરતિયાએ પોતાના હીરો હોન્ડા પેશન પ્લસ મોટરસાઇકલ GJ16EL6735ને પોતાના ઘર આંગણે પાર્ક કરી હતી, જેને રાત્રિના અજાણ્યા વાહનચોરોએ મોટરસાઇકલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 10,000 રૂપિયાની કિંમતની મોટરસાઇકલની ચોરીનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે આજના હમ ટીવી સમાચાર સમાપ્ત થાય છે. આવતીકાલે નવા સમાચારો અને મનેલ ઘટનાઓ સાથે પુનઃ ઉપસ્થિત થઈશું. તો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.